કાંકરિયા ગામના કુવામાં પડેલા મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સલામત જગ્યાએ છોડી મુકાયો. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં મગર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયાકરણ કાર્યકરોએ સાથે મળી કુવામાં પડેલા મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી, જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચી ફોરેસ્ટર જશુભાઈજી પરમાર, બેટગાર્ડ અનિલ બળિયાર, બિપિન પરમાર અને જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કુવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. આજ રોજ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તે દરમિયાન એ લોકોને બાતમી મળે કે કાંકરિયા ગામ ખાતેથી એક વિશાળકાય મગર કુવામાં પડેલો છે, જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કુવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી એને સહી સલામત અત્યારે રેન્જ કચેરી ખાતે લાવેલ છે. ત્યારબાદ વેટરનરી ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.